जो
બાદબાકી કેટલી થતી હોય તો કે 2 થતી હોય તો 5 તેરી 15 ના 2 ભાગ કે જે બાદબાકી 2 થતી હોય તો 5 અને 3 એટલે -5x 3x 5 બરાબર આટલા માટે શું આવશે તો કે 3 સોરી x કોમન નીકળશે કે પહેલામાંથી એટલે 3x 5 જ્યારે બીજામાંથી પ્લસ x કોમન નીકળશે એટલે 3x 5 તો આપણા માટે પહેલું પદ બનશે 3x 5 બીજું પદ બનશે x 1 તો આપણા માટે હવે જો આપણે સૂત્ર મુજબ કિંમત લખવી હોય તો આપણે શું આવશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 બરાબર આપણે શું લઈ શકીએ તો કે 3x 5 લઈ શકીએ x 1 લઈ શકીએ છેદમાં શું આવશે x 1 તો x 1 x 1 મૂડી ગયા એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 બરાબર 3x 5 આ આપણું પદ આવી ગયું તો fx બરાબર શું આવી ગયું તો fx બરાબર 3x 5 તો x ની જગ્યાએ કેટલા લઈ લઈશું -1 તો 3 ગુણ્યા -1 -5 બરાબર -3 -5 બરાબર કેટલા આવશે -8 એટલે f -1 ની કિંમત કેટલી આવી તો કે -8 ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો દાખલા નંબર 3 દાખલા નંબર 4 માં જો જોઈએ તો શું આપેલું છે તો આપણને આપેલું છે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આપ્યા છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ આપણને આપ્યા છે 1 ઉપર પક્ષમાં આવ્યું છે તો કે x સ્ક્વેર + 2x - 3 છેદમાં શું આપ્યું છે તો કે x સ્ક્વેર - 1 જો અહીંયા અંશના પણ ભાગ પડી શકે છે અને છેદના પણ ભાગ પડી શકે છે તો બંનેના ભાગ પાડવાના તો અંશના ભાગ પાડીએ તો અંશમાં શું આવશે તો અંશ આપણે પહેલું લખીએ x સ્ક્વેર + 2x - 3 બરાબર - 3 ગુણ્યા 1 એટલે - 3 - 3 ના બે એવા ભાગ કે જે કે બાદબાકી કેટલી થતી હોય 2 તો 3 એકા 3 તો આપણે બાદબાકી બે કરીને જોઈએ એટલે 3 x નો સ્ક્વેર + 3x - x - 3 બરાબર x કોમન નીકળશે એટલે x + 3 અહીંયા માઇનસ x કોમન નીકળશે એટલે x + 3 તો આપણા માટે શું આવ્યું તો કે x + 3 - x - 1 આ બે પદ આપણને મળવા પાત્ર થઈ ગયા હવે આપણે કયું પદ જોવાનું છે તો કે છેદનું પદ જોવાનું છે તો છેદ ધરાવતો શું હતો તો કે x² - 1 તો એક વખત પ્લસ એક વખત માઇનસ એટલે x - 1 x + 1 તો આપણે લખવું હોય તો શું લખી શકાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આવશે 1 x + 3 x - 1 છેદમાં શું આવશે x - 1 x + 1 તો આપણા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 બરાબર શું આવશે તો કે x + 3 ના છેદમાં x + 1 બરાબર આપણે fx પર શું લખી શકીએ તો કે x + 3 છેદમાં x + 1 બરાબર આપણે શું લખી શકીએ તો 1 લખશો તો 1 + 3 / 1 + 1 બરાબર 4 ના છેદમાં 2 તો f1 બરાબર શું આવશે તો f1 બરાબર કેટલા એવા 2 તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 4 સુધી પૂરું કર્યું હવે આપણે જોઈએ દાખલા નંબર 5 તો અંદર ધ્યાન રાખો બોલ ઈસી દાખલા છે ફક્ત ગણિતના અવયવ પાડવાની રીત આપણે સમજવાની છે જો અવયવ પાડતા આવડશે તો આપણને દાખલા આવડશે જો અવયવમાં ભૂલ પડી તો આપણને દાખલાઓ આવડવાની શક્યતા ઓછી થઈ જશે હવે જો એક વસ્તુ ધ્યાન રાખો તો પાંચમો અને છઠ્ઠો સોરી પાંચમો છઠ્ઠો તો હું ગણાવી સાતમો અને આઠમો હોમવર્કમાં આપવાના છે એટલે ખાસ અહીંયા ધ્યાન રાખો તો પાંચમા દાખલાના ધ્યાન રાખો તો શું આવ્યું છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આવ્યા છે 1 ના છેદમાં 2 બરાબર આપણને શું આવ્યું છે તો કે 2x નો સ્ક્વેર + 5x - 3 / કેટલા આવ્યા છે તો / આપણને આવ્યા છે 4x નો સ્ક્વેર - 1 બરાબર અંશ બરાબર શું આવશે તો કે અંશ બરાબર 2x નો સ્ક્વેર + 5x - 3 તો 3 2 6 ના એવા ભાગ કે જેની બાદબાકી એટલી થતી 5 6 ના એવા ભાગ પડવા હોય એટલે 6 1 6 બરાબર શું થશે તો કે 2x નો સ્ક્વેર + 6x - x - 3 બરાબર 2x કોમન કાઢીએ તો x + 3 - 1 કોમન કાઢીએ તો x + 3 બરાબર આપણા માટે પદ શું આવ્યું તો કે x + 3 પહેલું પદ આવશે બીજું પદ આવશે 2x - 1 હવે આપણે છેદની વાત કરીએ તો છેદ શું આવશે તો કે 4x - 1 બરાબર શું આવશે તો કે પહેલા પદનું વર્ગમૂળ પહેલા પદનું વર્ગમૂળ અને બીજા પદનું વર્ગમૂળ એટલે 1 વખત - 1 વખત પ્લસ એટલે 2x - 1 2x + 1 તો આપણા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આવશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ના છેદમાં 2 બરાબર શું આવશે x + 3 2x - 1 છેદમાં શું આવશે તો કે 2x + 1 2x - 1 તો 2x + 1 2x - 1 થઈ ગયા એટલે આપણા માટે શું આવ્યું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલા આવ્યા તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ના છેદમાં 2 પહેલું પદ આવ્યું x + 3 બીજું પદ આવ્યું 2x + 1 તો જો અહીંયા ધ્યાન આપો તો હવે આપણે x ની કિંમત આમાં મૂકવાની થશે
કઈ રીતે મૂકશું તો કે fx બરાબર આપણે શું લઈશું તો કે x + 3 2x + 1 હવે જો અહીંયા ધ્યાન આપો તો 1 ના છેદમાં 2 મૂકવાના છે એટલે 1 ના છેદમાં 2 + 3 2 * 1 ના છેદમાં 2 + 1 તો જો 1 ના છેદમાં 2 + 3 કરીએ એટલે લસાઅ આવશે લસાઅ કેટલો આવશે તો કે 6 સોરી 2 એટલે અહીંયા 2 વડે ગુણાશે એટલે 1 + 6 ના છેદમાં 2 અહીંયા 2 2 ઉડી ગયા એટલે 1 + 1 તો જો આગળ આપણે આ દાખલાને ગણવું હોય તો કઈ રીતે થશે તો અહીંયા ધ્યાન આપો તો કેટલા વધશે તો કે fx બરાબર આપણે પદ લીધું 7 ના છેદમાં 2 આખા ના છેદમાં 2 2 નીચે આવી જશે એટલે fx પદ બરાબર કેટલા આવ્યા તો કે 7 ના છેદમાં 4 આ આપણા માટે કયો આવ્યો દાખલા નંબર 5 હવે આપણે જોવાનું છે દાખલા નંબર 6 બીજી એક વાત ખૂબ ધ્યાન રાખજો હવે આપણે અંશ અને છેદ બંનેના ભાગ આપેલા છે અને આગળના જેટલા પણ 7મા 8મા આપણે જે બે ઓમન માપવાના છે એમાં પણ એ જ રીતે છે અંશ અને છેદ બંનેના ભાગ આપેલા હશે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 લિમિટ x ટેન્ડ્સ ટુ -3 હવે આગળ જોઈએ તો શું આપેલો છે તો કે 2x નો વર્ગ વત્તા 9x વત્તા 9 છેદમાં શું આપેલું છે તો કે 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3 જો આ જ રીતે આગળના બે દાખલા ગણવાના છે 7મો અને 8મો એટલા માટે નંબર માપે તો છઠ્ઠા દાખલામાં જો આ દાખલામાં આપણે શું કરતા હતા તો અંશ અથવા છેદ બેમાંથી એકના ભાગ પાડતા હતા જ્યારે અહીંયા શું કરવાનું છે અંશ અને છેદ બંનેના ભાગ પાડવાના છે તો અંશ બરાબર શું આવશે તો અંશ બરાબર 2x નો વર્ગ વત્તા 9x વત્તા 9 તો 9 નું 18 ના બે ભાગ કે જેનો સરવાળો 9 થતો હોય તો 18 ના બે ભાગ પાડીએ એટલે 2x નો વર્ગ વત્તા 6x વત્તા 3x વત્તા 9 બરાબર 2x કોમન કાઢીએ તો x + 3 બીજામાંથી 3 કોમન કાઢીએ તો x + 3 તો આપણા માટે પહેલું પદ શું આવશે તો કે x + 3 બીજું પદ શું આવશે 2x + 3 જ્યારે છેદની વાત કરીએ તો છેદ શું આવશે તો કે 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3 તો 3 નું 6 ના બેવા ભાગ કે જેનો સરવાળો 7 થતો હોય તો 2x નો વર્ગ વત્તા 6x વત્તા x વત્તા 3 બરાબર 2x કોમન કાઢીએ તો x વત્તા 3 પ્લસ 1 કોમન કાઢીએ તો x વત્તા 3 બરાબર શું આવશે તો કે x વત્તા 3 બીજા પદમાં શું આવશે 2x વત્તા 1 તો આપણા માટે પદ શું બનશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 બરાબર અંશમાં શું હતો તો કે x વત્તા 3 અને બીજા કૌંસમાં 2x વત્તા 3 જ્યારે છેદમાં શું આવશે તો કે છેદમાં x વત્તા 3 બીજા કૌંસમાં 2x + 1 તો હવે જો અહીંયા ધ્યાન આપો તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 બરાબર શું આવશે તો કે 2x + 3 2x - 2x + 1 તો હવે fx પદ આપો આ બની ગયું 2x + 3 2x + 1 આ બધું પદ બની ગયું fx પદ આપણને મળી ગયું છે અને fx પદ મળી જાય તો એના પરથી જ આપણે દાખલો ગણવાનો હોય તો કઈ રીતનો આવશે તો કે -3 મૂકી દઈએ તો તો 2 ગુણ્યા -3 + 3 2 ગુણ્યા -3 + 1 બરાબર કેટલા થશે તો -6 + 3 -6 + 1 બરાબર -3 ના છેદમાં -5 માઇનસ માઇનસ ઉડી ગયા એટલે f -3 બરાબર કેટલા થાય 1 ના છેદમાં 5 આ આપણું fx પર દાખલા નંબર 7 અને 8 હોમવર્કમાં 7 અને 8 હોમવર્કમાં બરાબર છે આ રીતે આપણે દાખલાઓ લક્ષના દાખલાઓ પરથી કિંમતો મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નવા વિડિયો બાદમાં ત્યારે સેક્શન D ના દાખલા નંબર 9 થી આગળ જઈશું તો